રાજ્યના પાટનગર ગાંધીનગરમાં થઈ રહી છે ચૂંટણીના જંગની તૈયારી. મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ગાંધીનગરમાં આ બીજી વખત ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પાટનગરમાં જામશે ચૂંટણીનો જંગ. કોની થશે જીત, કોની થશે હાર? ગાંધીનગર મહાનગરપાલિકાની 24 એપ્રિલે ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામેના પક્ષના ઉમેદવારને માત આપી શકે તેવા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા બંને પક્ષોએ સંપન્ન કરી લીધી છે. કોંગ્રેસમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસના નેતૃત્વમાં આ પસંદગી કરવામાં આવી છે, તો ભાજપ તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાની આગેવાનીમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. બંને પક્ષો દ્વારા હવે અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 8 વોર્ડમાં યોજાશે, જેમાં 32 બેઠકો પર ઉમેદવારો ચૂંટણી લડશે. ગાંધીનગરમાં કુલ 1,50,268 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારો 77,696 અને મહિલા મતદારો 72,572 છે, જેઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 32 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા 202 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને 242 ઈવીએમ મૂકવામાં આવશે, તો મતદાનની પ્રક્રિયાની કામગીરી માટે 1,000 જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, જ્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 800 પોલીસ કર્મીઓ તૈનાત કરાશે. ગાંધીનગરને આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વર્તમાન મેયર હંસાબેન મોદી અને મહાનગરપાલિકાના અન્ય બે સભ્યો મહેન્દ્રસિંહ રાણા તથા સુભાષ પાંડવના પક્ષાંતરનો વિવાદ હજુ શમ્યો નથી અને મામલો કોર્ટમાં છે, ત્યારે મહાનગરપાલિકાની સત્તાનો સુકાન હવે કોના હાથમાં આવશે તે જોવું રહેશે.